બા બનેકાનો બા પછી જનેકાનો જા અને ર બા જોઈશું આપણે એના નીચેનો પ્રશ્ન ચાલો બધા બાળકો નીચેના પ્રશ્નમાં આવી જશે આ પ્રશ્ન લખાઈ ગયો બધાને સરસ ચાલો હવે આવી જાવ આપણે નીચે પ્રશ્ન એટલે કે પ્રશ્ન શું છે તો વાંચીએ ચાલો કે પેલા આપણે હિન્દીની સૂચના વાંચીએ આ સે કરો મતલબ કે આથી જે શબ્દની શરૂઆત થતી હોય એમાં આપણે સાચું કરી દેવાનું છે તો જો એક આપણને એક શબ્દમાં આપણને સાચું કરેલ આપેલું છે બરાબર આ વાજ તો આ આવ્યો તો એમાં સાચું કરેલું છે એના પછી છે આગ તો આપણે આવ્યો તો એમાં આપણે સાચું કરી દેસુ પછી આપણને નીચે આપેલું છે અનાર તો અ આવ્યો આવ્યો પણ નથી એટલા માટે આપણે એમાં કશું કરશું નહીં પછી આપ્યું છે આપણને માલા તો માલામાં ક્યાંય આ આવ્યો તો કે ના તો આપણે એમાં કાંઈ કરવાનું નહીં ઈ ખાનું ખાલી છોડી દેવાનું પછી આપ્યું છે આપણને આમ તો આમમાં આ આવ્યો તો આપણે એમાં સાચું કરી પછી આપ્યું છે આપણને તાલા તો દેસુ ક્યાંય જેમાં અનેકાનો આ આવતો હોય એ શબ્દના ખાનામાં જ આપણે સાચું કરવાનું છે ચાલો આ પ્રશ્ન થઈ ગયો બધાને હવે આપણને બાજુમાં આપેલો છે બીજો પ્રશ્ન

એવી જ રીતે હવે પેલા લખશું આ બરાબર આપણે લખ્યું આ હવે કયો લેવાનો મ પછી શું આપ્યું છે ગ તો આપણે અહીંયા લખશું ગ શબ્દ બની ગયો આ ગ હવે એના નીચેના ખાનામાં વરી લખશું આપણે આ હવે ગ નીચે શું આપ્યું છે જ તો આ જ એના પછીનો શબ્દ બનશે આ જ હવે એની નીચે પેલા આપણે ખાનામાં આ લખી દેસુ હવે નીચે આપણને આપેલો છે કાસ અહીંયા લખશું કા સ આકાશ આખો શબ્દ શું બન્યો આકાશ હવે આપણને આપેલું છે આ દ તો પેલા આપણે લખશું આ પછી દ અને ત દ ત આ દ ત અને હવે છે પેલા લખી દઈશું અને શબ્દ લખો ત્યારે આવી જ રીતે મોટા અક્ષરે લખવાના છે આખા ખાનામાં અક્ષર સમાય એવી રીતે લખવાનો છે જેથી કરીને આપણો મૂળાક્ષર વ્યવસ્થિત રીતે અને ચોખ્ખો દેખાય ચાલો લખા બધા બાળકોને તો હવે આપણે ક્યાં જશું તો કે હવે આપણે જાશું પાના નંબર તેર ઉપરનો છેલ્લો પ્રશ્ન તો પાના નંબર ઉપર પ્રશ્ન આપણને શું છે તો કેમાં આપણને સરસ મજાના ચિત્ર આપેલા છે અને એની નીચે ટુ લાઈન દોરેલી છે તો આપણે આ ચિત્ર જેનું હોય એ ચિત્રનું નામ આપણે નીચે ટુ લાઇનમાં લખી દેવાનું છે શું કીધું છે તો કે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો તો આપણને જો અહીંયા કાઉસ આપેલા છે એમાં પહેલાં લખેલું છે માલા પછી લખેલું છે ગણેકાનો ગાય પછી છે તનેકાનો તા અને લનેકાનો લા તાલા અને છેલ્લો શબ્દ છે ગનેકાનો ગાજર હવે આપણે આમાં નીચે ચિત્રની નીચે એનું નામ લખશું

હવે અહીંયા આપણને આપેલું છે ગાજરનું ચિત્ર તો ગાજરનું ચિત્ર આમાંથી ગાજર નામ ક્યાં લખ્યું છે તો કે તો આપણે લખી જ ર બરાબર છેલ્લે આપણને આપેલું છે તાળાનું ચિત્ર તો આપણે અહીંયા લખી દઈશું તા અને લા તા લા આપણો આ શબ્દ પૂરું તો જો ટુ લાઈનમાં ઉપર નીચે અડે એવી રીતે વ્યવસ્થિત રીતે લખજો આજના વિડીયોમાં આપણે પાના નંબર બાર પર કાવાળો કકો અને પાના નંબર તેર ઉપર પૂરવાનું કીધું છે જેમ વિડીયોમાં આપણે દીદીએ પુરાવ્યું એવી રીતે તમારે ઘરે પાના નંબર બાર અને તેર ઉપર વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેવાનું છે હમણાં તમારા બધાની બુક ચેક કરવા હું એ સ્કૂલે બોલાવીશ એટલા માટે સારા અક્ષરે લખજો નકર પછી દીદી શું કરશે અહીંયા સ્કૂલે બેસાડીને તમારા બધાને બધું ભૂસીન ફરીથી લખાવશે હો દીદી એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે અક્ષર સારા થવા જોઈએ આપણે ક્યાંય જવાનું નથી નિરાતે સારા અક્ષરે લખવાનું છે જેને ભૂસીન ફરીથી લખવું હોય એ ગંધારા અક્ષર કરશે અને જેને પહેલી વાર સારા અક્ષર લખવા હોય એ વ્યવસ્થિત અને શાંતિથી લખશે બરાબર સમજાઈ ગયું બધા બાળકોને ચાલો જય શ્રી કૃષ્ણ અસ્તુ